જામકંડાના મામલતદાર કચેરી ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉજ્જવલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમ જામકંડાના તાલુકાના 80 મહિલાઓએ ગેસ કીટ અપાઈ હતી. જામકંડોના સહિતના ગુજરાતભરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉજ્જવલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જામકંડોના મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી અપર્ણાથી સાહેબના અધ્યક્ષસ્થાને ઉજ્જવલા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના અંતર્ગત ભારત સરકાર ગરીબ પરિવારોને નિઃશુલ્ક ગેસ કનેક્શન આપી રહી છે. કેરોસીન મુક્ત ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા તથા રસોડામાંથી ધુમાડાની તિલાંજલિ આપવાના આપણે સૌએ આ હેતુમાં બહોળી સંખ્યામાં ભાગ લેવો જોઈએ. આ કાર્યક્રમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા બીપીએલ વાળા ગરીબ પરિવારની 80 મહિલાઓને સ્થળ પર ગેસ કીટ મહાનુભાવોના વરદ હસ્તે અપાઈ હતી. આ જામકંડોળા તાલુકાના 800 લાભાર્થી ગરીબ પરિવારોને આ ઉજ્જવલા યોજના આવરી લેવા જરૂરી સૂચનો અપાયા હતા. ઉજ્જવલા એક્સટેન્ડ યોજના અંતર્ગત આજ તારીખ 20/4/2018 રોજ ભારતના આશરે 15,000 સ્થળોએ ઉજ્જવલા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. એ અંતર્ગત આજરોજ મામલતદાર કચેરી જામકંડોળા ખાતે અત્રે ઉજ્જવલા એક્સટેન્ડ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને વિનામૂલ્યે ગેસ કીટ વિતરણ અંગેની શરૂઆતરૂપી આયોજન કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ અંત્યોદય યોજનાના જે રેશન કાર્ડ ધારકો છે એ લોકોને વિનામૂલ્યે ગેસ કીટ વિતરણ અત્રેની પ્રદીપ ગેસ એજન્સી તરફથી આપવાની આજથી શરૂઆત થઈ રહી છે. તમામ લાભાર્થીઓને સત્વરે તેમના લાભ મળે અને ગેસ કીટ વિતરણ થઈ જાય એ અંગેનું આયોજન કરવામાં આવે છે. આ અંગે તમામ લાભાર્થીઓના આધારો સામેથી મેળવી એમનો સામેથી સંપર્ક કરીને પ્રોએક્ટિવ રોલ અપનાવીને સત્વરે લક્ષ્યાંક પૂરો થઈ જાય એ અંગેનું સતત મોનિટરિંગ અત્રેથી કરવામાં આવી રહ્યું છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.